આપ સૌ દર્શક મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. સમાચાર ની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટ શહેરને સ્માર્ટ સિટી તરફ આગળ વધારવા રાજકોટ મહાનગરપાલિકાએ લીધું એક મહત્વનું પગલું. ભારતમાં સૌ પ્રથમ વખત બીઆરટીએસ બસ સેવાની ટિકિટનું ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ. જામકલ્યાણપુર તાલુકાના પિટારા ગામે યોજાયો મલકુસ્તી મેળો. 5000 વર્ષો જૂનો ઇતિહાસ ધરાવે છે આ ગામ. આ વર્ષે પ્રાચીન મેળામાં ઘોડા રેસનું પણ આયોજન થતા લોકો થયા ઉત્સાહિત. અરવલ્લી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાલ. એક દિવસીય હડતાલમાં બીએસએનએલ પણ જોડાયું. પડતર માંગણીઓના પ્રશ્ન હડતાલ. તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી. રાજકોટ શહેરને સ્માર્ટ સિટી તરફ આગળ વધારવા માટે ભારત દેશના સૌ પ્રથમ વખત રાજકોટ શહેરમાં બીઆરટીએસ બસ સેવાની ટિકિટનું ઓનલાઈન બુકિંગ થયું શરૂ. રાજકોટ શહેરને સ્માર્ટ સિટી તરફ આગળ વધારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતમાં સૌ પ્રથમ વખત બીઆરટીએસ બસ સેવાની ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. બીઆરટીએસ બસ સેવાનો ઉપયોગ કરતા રાજકોટવાસીઓ પોતાના સ્માર્ટફોનમાં પેટીએમ સોફ્ટવેરની મદદથી પોતાની ટિકિટ બુક કરાવી શકશે, જેથી કરી તેઓને ટિકિટ લેવા માટે લાઇનમાં ઉભું ન રહેવું પડે અને સમયનો પણ બચાવ થઈ શકે. આ ઓનલાઈન રજીસ્ટ્રેશન ટિકિટ માત્ર 1 કલાકના સમય સુધી સીમિત રહે છે. ત્યારબાદ આ ટિકિટનું રજીસ્ટ્રેશન કેન્સલ થઈ જશે. શહેરના નાના મોવા ચોક ખાતે આવેલ બીઆરટીએસ બસ સ્ટોપ પરથી આ સેવાની શરૂઆત મનપાના મેયર અને કમિશનરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. એવા રીતે રાઠોડ સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાએ એક સુંદર પહેલ કરી છે. સ્માર્ટ ટિકિટ એટલે કે બીઆરટીએસ ઉપર કોઈ પણ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એમને અહીંયા પ્રિન્ટેડ ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભું રહેવાની જરૂર નહીં, એને કાગળીઓ એમની પાસે હાંચવવાની જરૂર નહીં. એમનો જે સ્માર્ટફોન હશે એમાંથી જે ટિકિટ છે એ ટિકિટ લઈ શકશે. આપણે જેને વોલેટ ટિકિટ કહી છીએ એમનું જે વોલેટ હોય ઈ વોલેટ એમાંથી આ ટિકિટ પરચેસ કરી શકશે. એને માટે એક સ્ટેશનથી બીજા સ્ટેશન જવું હોય તો એને જે ચાર્જ થતો હોય એ ચાર્જ એના જે વોલેટ છે વોલેટમાંથી બાદ થઈ જશે અને રાજકોટ મહાનગરપાલિકાના એકાઉન્ટમાં જમા થઈ જશે. આમાં કોઈ વિકલાંગ હશે તો વિકલાંગનો ચાર્જ જે રીતે રહેતા હશે ફેર હશે એ ફેર એને ચૂકવવાનું રહેશે. કોઈ બાળક હશે તો એનું ફેર ચૂકવાનું રહેશે. વિદ્યાર્થી હશે તો વિદ્યાર્થીનું ફેર ચૂકવાનું રહેશે. બીજું, આ ટિકિટના મિસયુઝ નહીં થઈ શકે. શું કામ કે કોઈ બાળકની ટિકિટ લીધી અથવા તો સ્ટુડન્ટની ટિકિટ લીધી અને એ સ્ટુડન્ટ નથી માની લ્યો કે તો અહીંયા જે અમારો સિક્યોરિટી વ્યક્તિ હશે અમારો કોર્પસનો સ્ટાફ હશે એ ચેક કરશે અને પછી એને કે ભાઈ આ વિદ્યાર્થીની ટિકિટ લીધી છે કન્સેશન ટિકિટ લીધી છે તો એને અંદર જવા દેશે. દુર્વાસા ઋષિની તપોભૂમિ એવા આ પ્રાચીન ગામમાં દર વર્ષે અમાસના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં મનકુસ્તી બાજ પોતાના બળ અને કળનો કવચ દાખવવા અહીં આવતા હોય છે. દ્વારકા તેમજ ઓખા મંડળ અને જામનગર જિલ્લાના મોર કુસ્તીબાજ અહીં ભાગ લેવા માટે આવે છે અને તેમણે અહીં પ્રોત્સાહન રૂપી રોકડ રકમ પણ આપવામાં આવે છે. આ વર્ષે પ્રાચીન આ મેળામાં ઘોડા રેસનું પણ આયોજન થતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં લોકો પવિત્ર પિંડ તરફ ધામ ખાતે પિતૃ કાર્ય માટે આવી ધન્યતા અનુભવે છે ત્યારે વર્ષોની પરંપરા ધરાવતી મોર કુસ્તી આજે પણ આ ગામ નિભાવી રહ્યું છે. ત્યારે આ ગામ આગવી ઓળખને લોકો આજે પણ યાદ રાખે તે માટે દર વર્ષે અહીં મેળાનું આયોજન થાય છે અને પિંડારા દરિયા કિનારે આવેલા દુર્વાસા ઋષિ આશ્રમમાં આજે પણ પ્રાચીન અવશેષ જોવા મળે છે. ભીમની ખંડણી આજે પણ મોજુદ છે અને દરિયામાં આવેલો કુંડ દર વર્ષે અમાસના આ દિવસે દર્શને આવતા હજારો ભક્તો માટે આસ્થા સમાન છે. દુર્વાસા ઋષિ આશ્રમના પ્રાચીન અવશેષ આજે પણ જીવન છે ત્યારે આ પિંડારા ગામની આવી ઉણપ સમાન છે. દ્વારકા જિલ્લામાં પિંડારા બહુ જ પ્રાચીન તીર્થધામ હોય આ ગામ આશરે 5000 વર્ષ જૂનું છે.
ગાતા પહેલા આ જગ્યા પર દુર્વાસા ઋષિનો આશ્રમ અહીં આવેલો હતો. ત્યારે આ જગ્યા પર પાંડવોએ લોકોના પિંડ તાર્યા હતા. ત્યારથી આ જગ્યા વિશ્વવિખ્યાત બની જવા પામી છે. પિંડના આજે પણ હજારો ભક્તો પિતૃ કાર્ય કરવા અહીં પધારે છે. પિંડ તારક ક્ષેત્ર તરીકે પ્રખ્યાત એવા પિંડારા ગામમાં દુર્વાસા ઋષિ આશ્રમના અવશેષ આજે પણ મોજૂદ છે. ત્યારે ભીમની ખંડણી છે, ત્યારે મોટી શિવલિંગ આ આશ્રમની શોભા વધારે છે. ત્યારે દર વર્ષે અમાસના દિવસે દરિયામાં આવેલા કુંડના દર્શન અમુક ઘડી માટે થતા હોય, ભક્તો દરિયામાં ભરતી ઓછી થતા ચાલી દર્શને જવા માટે ઉત્સાહિત હોય છે. આ દર્શને જવા માટે બોટની સુવિધા હાથ ધરવામાં આવી છે. ગયા વર્ષે દરિયામાં દર્શને ગયેલા 5 વ્યક્તિના મોત થયેલ હતા, જેને અનુલક્ષી તંત્ર દ્વારા સાવચેતી રૂપે બોટમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા હાલ આ ક્ષેત્ર માટે વિકાસ કરવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે હાલ તો દરિયા કિનારે આવેલું આ પ્રાચીન પિંડ તારક તીર્થ હજુ વિકાસ માટે ઝંખી રહ્યું છે. તંત્ર દ્વારા અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો પ્રવાસીઓનો પ્રવાહ વધી શકે તેમ છે. ત્યારે હાલ તો આ ગામના લોકોએ પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખી આવનારી પેઢી માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધી સાથે બીજી ન્યૂઝ દ્વારકા. આ મલ કુસ્તી મેળો થાય છે, આમ તો વર્ષો થઈ ગયા છે. છેલ્લા અમને 100-125 વર્ષથી અમારા પરદાદા અને દાદા અહીં મલકુશ્તીના મેળામાં હાજરી આપે છે અને ભાઈઓ તરીકે બધા મેળો અહીં રમીએ છીએ, મલકુશ્તી કરે છે બધા. અને પિનારા ગામમાં જામ કલ્યાણપુર તાલુકાના પિનારા ગામમાં આ મેળો વર્ષો ત્યાં થતો આવે છે. આમ ને આમ પરમ પરિવારથી ચાલુ છે આ મેળો અને બધા મલકુશ્તી કરે છે અને ખુશી મજાનો મેળો છે. આ એક આનંદ મેળો, ખુશી મજાનો. અમે રેફી તરીકે, હું તો છેલ્લા 10 વર્ષથી અહીંયા આવું છું, પણ અમારા દાદા ને દાદા બાપ દાદા એમને આવતા રમવા માટે આવતા હતા અને રેફરી તરીકે એ લોકો રહેતા હતા. બધી આખા જામનગર જિલ્લા બાજુથી આવે છે, આખા જામનગર જિલ્લાના દ્વારકા દેવભૂમિ જિલ્લાના બધા આવે છે, 42 ગામના દ્વારકાના અને જામ કલ્યાણપુર તાલુકાના અમારા 70-72 ગામના માણસ અહીં આવે છે. જામનગર જિલ્લાના ખંભાળિયાના વગેરે ગમે ત્યાં ગામના માણસ અહીં મલકુશ્તી કરવા આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું આ પિંડારા ગામ. મારું નામ દેવાજભાઈ આલાભાઈ લગારિયા, પિંડારા ગામે સરપંચ તરીકે ફરજ બજાવું છું. અહીં આ પિંડારા ગામ 5,500 વર્ષ જૂનું ગામ છે. અહીં વર્ષોથી પરંપરાગત મલકુસ્તી મેળાનું આયોજન થાય છે. અહીં જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મલકુસ્તી બાજુ ભાગ લેવા આવે છે તથા આજુબાજુના ઘોડેસ્વારો પણ અહીં ઘોડાના રેસમાં ભાગ લે છે. અહીં આવેલા સર્વે મહેમાનો, મહાનુભાવો, ઘોડેસ્વારો તથા જે મલકુસ્તીબાજો જીતેલાઓને રોકડ પુરસ્કાર આપી અને એને પ્રોત્સાહિત કરે છે. મારું નામ ઠાકર અર્જુન છે. અમે એક અહીંની પરંપરાથી, વંશ પરંપરાગતથી અહીં જોડાયેલા છીએ, જે 5,000 વર્ષથી પણ અહીંની જે જૂની પરંપરા છે દ્વારકાથી પણ પહેલાની, તો અમે એના આજે સેવા તરીકે અમને એનો લાભ અને ઘણો બધો મળ્યો છે. અને જ્યારે શ્રાવણની અંદર અમાસ આવે, જ્યારે વર્ષની અંદર આખા વર્ષની અંદર એક જ વખત એવું બને છે, એ ત્યારે શ્રદ્ધાળુઓ અને ભક્તજનો જે છે એ તામ્રકુંડ જે છે એ જોવા જાય છે. અને આજથી 5,000 વર્ષ પહેલાં જ્યારે કૌરવના મોક્ષના અર્થે પાંડવે જે પણ કંઈ શ્રાદ્ધ કર્મ કરેલું છે તો એના સાબિત પુરાવા પણ છે. અને એમના અહીંને જે કંઈ અમને આખે આખો વ્રજ ભાષામાં અમને લેખ પણ આપેલો છે કે યહાં કે ગુગલિન બ્રાહ્મણ કો લેખ દીનો, યહાં કે મુખ્ય તુમ હો, યહાં જો મનુષ્ય શ્રાદ્ધ કરને કો આવેગો, તુમ્હારી પ્રસન્નતા પ્રાકર શ્રાદ્ધ કરેગો, તાકો હી શ્રાદ્ધ પરિપૂર્ણ હોગો, અન્યસા વો શ્રી સે બહિર્મુખ હો જાવગે. તો આવો સંવત 1640 નો અમારી પાસે આજે પણ એનો લેખ મોજૂદ છે અને હાલની તકે પર દ્વારકાધીશના મંદિરની અંદર છે અને એની દરરોજ પૂજા પણ થાય છે. તો 52 પિંડ જે કંઈ પાંડવોએ કર્યા, 50 પિંડની અંદર 100 કૌરવોનો સમાવેશ કર્યો અને બીજા વિધા 2 પિંડ, એકમાં બાપ દાડા પરદાડા, એકમાં નાના પરનાના વિપરના, આમ 106 ભાઈને ઉદ્ધાર કર્યો. પછી આ ભૂમિને વરદાન આપ્યું કે કલયુગની અંદર કોઈ પણ માનવી આ તીર્થક્ષેત્ર આવશે તો એને 106 ભાઈ નહીં પણ એના 106 પેઢીનો ઉદ્ધાર હું ખુદ પોતે કરીશ. અને શ્રાદ્ધ કર્મ એ જ જગ્યાએ થાય કે જ્યાં તપોભૂમિ હોય અને દુર્વાસા મુનિની 5,000 વર્ષની તપશ્ચર્યા. પછી એમ કીધું કે વજ્ર કરતા લોખંડના તો એ કલયુગની અંદર સંભવ નહીં બને, કારણ કે કોઈ પણ અતિથિ હશે સાથે લાવનાર એ કૃષ્ણ જેવા નહીં હોય, યજમાન પાંડવો જેવા નહીં હોય અને કર્મ કરાવનાર દુર્વાસા જેવા કોઈ બ્રાહ્મણો નહીં હોય પવિત્ર. તો એટલે ધાન્ય કરતા ચોખાના પિંડ તરશે અને અત્યારે હાલની તકે પણ અત્યારે ચોખાના પિંડ તરે છે અહીંયા. અરવલ્લી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોમાં પડતર માંગણીઓના પ્રશ્ને કર્મચારીઓએ કરી હડતાળ.
આ બાબતે બીએસએનએલ એ પણ આપ્યો ટેકો. રાષ્ટ્રીયકૃત બેંકો અને બીએસએનએલ કર્મચારીઓની ઘણા સમયની પડતર માંગણીઓનો નિકાલ ના આવતા આ કર્મચારીઓ વિવિધ મંડળો દ્વારા એક દિવસીય હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ હડતાલમાં અરવલ્લી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો પૈકીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક સિવાયની બેંકો હડતાલમાં જોડાઈ હતી. હડતાલમાં જોડાયેલી બેંકો આગળ લગાવેલા હડતાલના પાટિયા જોઈ ગ્રાહકો નિરાશ થઈને ધરમના ધક્કા ખાઈને પાછા ફરવા મજબૂર બન્યા હતા. એક દિવસીય હડતાલના કારણે લાખો રૂપિયાનું ક્લિયરિંગ ઠપ થઈ ગયું છે. રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાલથી જરૂરિયાતમંદ ગ્રાહકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી તરફ આ હડતાલને બીએસએનએલ પણ ટેકો આપી એક દિવસીય હડતાલ પાડી હતી. બીએસએનએલના કર્મચારીઓએ બીએસએનએલના ખાનગીકરણ કરવા થઈ રહેલા પ્રયાસો અને ગુણવત્તાવિહીન સેવાઓમાં સુધારો કરવાની માંગ કરી હતી. આ હડતાલના કારણે મહદઅંશ સેવાઓ પર અસર પડી હતી. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. આત્માનો કારક અને ચંદ્ર ને મન નો કારક ગણવામાં આવે છે. કોઈ પણ અમાસ છે, સૂર્ય અને ચંદ્ર બે ભેગા થાય તો જ અમાસ થાય છે. પંચતત્વની પાંચ અમાસ અહીંયા સાચી રીતના ભરવાથી એની મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા અમાસ ભરવાથી કોઈ નિરાશ થતું નથી. નર્મદામાં સ્નાન કરી કુબેર દાદાના દર્શન કરે એની અવશ્ય મનોકામના પૂર્ણ થાય છે. અમાસ નિમિત્તે અહીંયા લાખોની સંખ્યાની અંદર ભક્તો ઉમટી પડે છે અને નર્મદામાં સ્નાન કરીને ભગવાનને નર્મદા જળ અને બીલી ચઢાવે છે. અહીંયા અમાસ ભરેલો આજ સુધી કોઈ નિરાશ થયો નથી. મંતવ્ય ચેનલ જે નવી શરૂ થાય છે, કુબેર ભંડારીના એમને આશીર્વાદ છે. ભગવાનની ચેનલ ફર્સ્ટ ક્લાસ ચાલે, સારામાં સારી રીતના ચાલે, આખા ગુજરાતમાં પ્રખ્યાતિ મેળવે એવા કુબેર દાદાના આશીર્વાદ. સાથે સાથે આ નવી ચેનલ દ્વારા ભક્તોને પ્રથમથી જ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે નર્મદા નદીને જેટલી શુદ્ધ રાખશો એટલી આપણું જીવન શુદ્ધ રહેશે. જય કુબેર, જય કુબેર, જય કુબેર. હું વડોદરાથી આવું છું. અમે અહીંયા 3-4 કલાકથી ઉભા છીએ. આજે મારી આ બીજી અમાસ છે. અમે ગયા મહિનેથી જ અમાસ ભરવાની ચાલુ કરી છે.
પણ એવું કહીએ છીએ તો આપણે મનથી ભરીએ છીએ, આપણે પૂર્ણ શ્રદ્ધા છે તો આપણું કામ તરત પતી જાય છે. અહીંયા બધા 5-7 પછી બહુ વર્ષોથી પહેલેથી બધા આવે છે અને બહુ દૂરથી આવે છે, અને અહીં આવ્યા પછી એવું ફીલ થાય છે કે આપણે કંઈક અલગ દુનિયામાં તે અલગ જગ્યાએ જ આવ્યા છે, અને આપણે એટલી શાંતિ લાગે છે મનથી બધેથી. ઇવન અહીંયા નીચે નદી કિનારો છે, ત્યાં પણ બધા સ્નાન કરે છે, ત્યાં આપણે સ્નાન કરવાથી એવું કે પાપને એવું ધોવાય છે, નહીં નહીં પછી પહેલાં મંદિરમાં જાય છે. અને અહીંયા એટલું એવું છે કે બધા બહારથી દૂરગામથી આટલા દિવસના રાતની અહીંયા અમાસ ભરવાનું ચાલુ કરી દે છે, અને અહીં આવ્યા પછી પણ એટલું સારું લાગે છે. અને આપણે જ્યાં સુધીને આપણે અમાસ ભરાય ત્યાં સુધીને આપણા કામ બી પૂરા થઈ જાય છે. મારું નામ વિનીતા પંચોલી છે. રાજ્યના પાણી પુરવઠા કુટીર તેમજ મીઠા ઉદ્યોગના સંસદીય સચિવ શ્રી વાસણભાઈ અહીર તારીખ 1-9 થી 5-9 સુધીના 5 દિવસના કચ્છના પ્રવાસે આવ્યા છે. પ્રથમ દિવસે શ્રી આહીર સાહેબે પોતાના માધવ વતન તેવા રત્નાગ્રહમાં આવેલ સંકેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ ગળિયાધર અંજાર માર્ગ પર આવેલા કચ્છના પૌરાણિક મારારા મંદિરે શ્રાવણ માસના અમાસના પવિત્ર દિવસે યોજાયેલ મહારુદ્ર મહોત્સવમાં હાજર રહ્યા હતા. તેમજ હાઈવેથી મારારા મહાદેવ મંદિર સુધીના માર્ગ પર નિર્માણ હેતુ ₹39 લાખની રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવણી કરાઈ હોવાની વિગતો આપી હતી. ત્યારબાદ વાસણભાઈ આહીર ભુજોડી સ્થિત આહીર કન્યા છાત્રાલયમાં શ્રી આહીર તેમજ તેમના ધર્મપત્ની કંકુબેને શ્રાવણ માસ અમાસના 425 કન્યાઓને સમૂહ પ્રસાદ કરાવ્યો હતો. આ પ્રસંગે કચ્છ આહીર મંડળના ઉપપ્રમુખ શ્રી શામજીભાઈ ભુરાભાઈ, શામજીભાઈ બાલકરા, લક્ષ્મણભાઈ ડાંગર, હમીરભાઈ ચાવડા તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસાના ચરણવાળા ગામે છેલ્લા 4 માસથી પાણી ન આવતા પાણી માટે રસ્તા લોકો આંદોલન કરવા લોકો બન્યા મજબૂર. ભર ઉનાળો હોય ત્યારે પાણી પાણીના પોકારો પડે તો ખાસ આશ્ચર્ય પામવા જેવું ના હોય, પરંતુ ભર ચોમાસે પાણીના પોકારો થતા હોય ત્યારે વહીવટી તંત્ર માટે શરમજનક ઘટના કહી શકાય. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીકના ચારણવાળા ગામે છેલ્લા ચાર માસથી પાણીના પોકારોના કારણે ગામ લોકો હારી થાકીને વાસણો સાથે રસ્તા પર ઉતરી પડવા મજબૂર બન્યા હતા. વિશેષ વિગત અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા જીતપુર ગ્રામ પંચાયત વિસ્તારના ચારણવાળા ગામે 150થી વધુ માનવ વસ્તી ધરાવતા ફળિયામાં 4-4 માસથી લોકો પાણીના પોકારો પાડી રહ્યા છે. 4 માસથી લોકો સવારના પહોરથી જ પાણી માટે દરદર ભટકવા મજબૂર બન્યા છે. આ ફળિયાને પાણી પૂરું પાડવામાં કુવામાં પૂરતું પાણી તો છે જ, પરંતુ ગ્રામ પંચાયત 47ની આવકૃતિના કારણે આ સમસ્યાનું નિર્માણ થયું છે. આ સમસ્યાના ઉકેલ માટે અનેક વાર પંચાયત સત્તાધીશો દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં ન આવતા હારી થાકીને મહિલાઓ, પુરુષો અને બાળકો પાણી ભરવાના વાસણો સાથે રસ્તા પર ઉતરી આવી રસ્તો જામ કરી દેવા મજબૂર બન્યા હતા. ચારણવાળા ગામના ગ્રામજનો છેલ્લા 4 માસથી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને ગામથી ઘણે દૂર આવેલા મરડિયા ગામે પાણી ભરવા દોડધોડ કરવા મજબૂર બની રહ્યા છે. તો બીજી તરફ જવાબદાર સત્તાધીશો લોકોની સમસ્યાના હલ માટે કોઈ જ પગલા ન લેતા ગ્રામજનો આંદોલનના માર્ગે આગળ વધવા મજબૂર બન્યા છે. ભરચોમાસે અરવલ્લી જિલ્લાના ચારણવાળા ગામે પાણીના પોકારો પાડતા લોકો દરબદર ભટકી રહ્યા છે. આ સમસ્યાનું કારણ વહીવટ તંત્ર જ જાણે છે, પરંતુ તેનો ઉકેલ લાવવામાં રસ ન હોય અને લોકોને પાણી માટે દોડાદોડ કરવાની જાણે કે મજા લેતા હોય તેવું જણાઈ રહ્યું છે. મજાની સજા ભોગવતા લોકોની સમસ્યા દૂર કરવા તાલુકાનું વહીવટી તંત્ર જાગૃત બને તે જનહિતમાં રહેશે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. પાણી ભરવા ક્યાં જાવ છો? પાણી ભરવા જાવ તો ફોન યાદ નથી. મારું નામ મારું હિંમત છે મકવાણા. આ ફરિયામાં જુદા જુદા વિસ્તારના બધા કુટુંબના વસવાટવાળા અને છેલ્લા 4 મહિનાથી પાણીનો કકરાટ કરી રહ્યા છે. ઓછામાં ઓછા 150 માણસોનું આ પડ્યું છે અને વારંવાર મોટર એવી આપી છે કે કંડમ બળી જાય અને સરપંચ રજૂઆત કરી કહીએ છીએ તો સરપંચ ફોર્મ ભરતો નથી અને આજે રજૂઆત કરી એટલે આખા કુટુંબનો માળવા હોય.
ફેટ હાજી મારી અમારી અમારે કરવો છે એમ કરશે એમ અમે રજૂઆત મને છે ને કરો છો એમ તમે ઓર્ડર નથી આલ્યા અમને તમે આ મારા વિરોધમાં કોમ કરી છું માધવપુરમાં અમુક સેવાભાવી અને જીવ દયા પ્રેમીઓ દ્વારા દરેક પશુ પક્ષીઓ ઉદારતા દાખવી દરેક પશુ પક્ષીઓ પ્રત્યે ઉદારતા દાખવી પ્રત્યેક જીવોને જમણ કરાવતા હોય છે. માધવપુરના મધુવનના જંગલી બાળકોને ખૂબ સારા મનામાં વસ્તી હોય આવા જંગલી બાળકોને સેવાભાવી લોકોએ સમૂહમાં ભોજન કરાવ્યું હતું અને બાળકોએ કુદાકુદ બંધ કરીને એક સમથી સમૂહમાં ભોજન કરતા તસવીરમાં નજરે પડે છે. અહેવાલ શાંતિરામ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. રાજકોટ તાલુકાના ત્રંબા ગામમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ તાલુકાના ત્રંબા ગામમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવી અમાસના રોજ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. તેમજ લોકોએ અહીં આવેલા શિવના પીપળે પિતૃ મોક્ષાર્થે પાણી પાયું હતું. તેમજ ત્રિવેણી નદીમાં સ્નાન કરીને લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સાથે રખાયેલા મહાપ્રસાદનો હજારો લોકોએ લાભ લીધો હતો. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્રંબા ગામના આ લોકમેળામાં ત્રંબકેશ્વર મહાદેવ ગ્રુપ તેમજ સમસ્ત ત્રંબા ગામ દ્વારા ખાસ સેવા આપવામાં આવી હતી. અહેવાલ કપેશ યાદવ સાથે એબીસી ન્યૂઝ પટોળા સંગાણી. અહીં ત્રંબા ખાતે ત્રિવેણી સંગમ લોકમેળો શરૂ છે, ત્યાં 135 જેટલા પોલીસ અધિકારી તેમજ પોલીસ જવાનો મળી અને બંદોબસ્તમાં સતત પેટ્રોલિંગ કરી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખી ફરજ બજાવી રહ્યા છે. પ્રાંતિજના ગરદેશ્વર ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ લોકમેળો યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગલેસરા ખાતે આવેલ શ્રી ગરદેશ્વર મહાદેવ મંદિર ખાતે 8મા વર્ષે યોજાતો લોકમેળો દર વર્ષની જેમ પરંપરાગત યોજાયો હતો, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી મોટું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વિશેષ વિગત અનુસાર પ્રાંતિજથી 7 કિલોમીટર દૂર સાબરમતી નદી કાંઠે ગરદેશ્વર ગામે ગરદેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન કરવા આવે છે અને શ્રાવણ માસના છેલ્લા દિવસે અમાસનો મેળો ભરાયો હતો, જેમાં ચકડોળ ખાણીપીણીની લારીઓ સહિત પાટણના વાળા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને મેળો માણવાની સાથે લોકોએ ઘોડા શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે યંત્ર યુગમાં પણ જૂની પરંપરાઓ આજે પણ જળવાઈ રહી છે અને દૂર દૂરથી મેળાનો માણવ મહેરામણ કીડિયાની જેમ જોવા ઉમટ્યું હતું. કીડિયાની જેમ જોવા ઉમટ્યું હતું જયારે અમાસના દિવસે મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં શિવભક્તોએ ડૂબકી મારી ધન્યતા અનુભવી હતી. જયારે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરમાં દર્શન માટે આવેલ ભક્તોને દર્શન સારી રીતે થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે ડીઝેલ સ્ટાફ તથા પ્રાંતિજ પોલીસ દ્વારા પણ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એવા સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ. સાબરમતી નદીના કિનારે બહુ જૂનું પુરાણું સ્વયંભુ મંદિર છે, સ્વયંભુ લિંગ આવેલું છે અને દર શ્રાવણ મહિનાની અમાસે અહીંયા મોટો લોકમેળો ભરાય છે અને લોકો અમાસના દિવસે અહીંયા દર્શન કરીને ભગવાનના દર્શન કરીને પ્રસાદ લઈને પુણ્યદાન કમાય છે અને ભગવાનના આશીર્વાદ અને આજે નદીમાં પાણી વધારે હોવાથી કલેક્ટરની મંજૂરી નહીં હોવાથી આજે નદીમાં પણ કોઈને જવા દેવામાં આવતા નથી. નદીમાં ધરા પડી ગયા હોવાથી ગાયો ચરાતા ભરવાડને સપનું આવવાથી અહીંયા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા અને અહીંયા 300 વર્ષ પહેલા આ ધરતેશ્વર મહાદેવનું નિર્માણ કરવામાં આવેલું છે. નદીના કિનારા ઉપર આવેલું હોવાથી અહીંયા વધારે વરસાદ આવે તો અહીંયા નુકસાન પણ વધારે થાય છે, તો સરકારને વિનંતી અમને યાત્રા ધામમાંથી કંઈ પૈસા ફાળવીને અહીંયા અમારું રિપેરિંગ કામ કરી આપે એવી અમારી સરકારને વિનંતી છે અને રેતીનું ખનન
મંદિર ની આજુબાજુ 1 કિલોમીટર નું મંજૂરી ના આપે એવી અમારી નમ્ર વિનંતી છે. ફરીથી આપને નમ્ર વિનંતી. મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમજ પૂજન થયા બાદ સાધુ બ્રાહ્મણ અને સર્વે ગામ લોકો સાથે આરતી કરીને બટુક ભોજન લીધેલ હતું. અહેવાલ ભોજન ટ્વિટર સાથે બીજી ન્યૂઝ. પાર્થિવેશ્વર લિંગ ની પૂજા કરવાથી કાલ સર્વપ્રથમ સંસારના સગડા દુઃખો કષ્ટો ઘરમાં અશાંતિ કલેશ માનસિક અશાંતિ આમાંથી મુક્તિ મળે છે. અરવલ્લી જિલ્લાના મોડાસાની ગૃહિણી નું ભાષાવાર પ્રભુત્વ એક નહીં પણ ચાર ભાષા ઊંધી લિપિમાં લખી શકે છે. ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં ઉર્દૂ લખાણ લખતી આ મહિલા ગુજરાતના ગૌરવ સમાન. એક તરફ લોકોને એક જ ભાષા લખવી કે વાંચવી અઘરી પડતી હોય છે ત્યારે અરવલ્લીના મોડાસાની એક ગૃહિણી ચાર ચાર ભાષાને ઉલટી રીતે લખી પોતાનું હુનર બતાવી રહી છે. ગૃહિણી તરીકે ઘરકામ સંભાળતા આ મહિલાને બચપનથી જ ગુજરાતી ભાષાને ઉલટી રીતે લખવાનો શોખ જાગ્યો હતો. ધીમે ધીમે તેમાં મહારત હાંસલ કરી આ મહિલા ચાર ભાષાઓને ઉલટી રીતે લખી શકે છે. ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સૌથી અઘરી સંસ્કૃત ભાષાને પણ ઉલટી રીતે લખી શકે છે. વિશેષ વિગત અનુસાર મોડાસાના પ્રીતિબેન શાહ ધોરણ 5માં અભ્યાસ કરતા હતા ત્યારથી જ ઉલટી ભાષામાં લખવાનો શોખ ધરાવતા હતા. પ્રીતિબેન ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સૌથી અઘરી ભાષા સંસ્કૃતમાં પણ ઉલટી ભાષામાં લખે છે અને આ ઉલટું લખવાની કળાને તે ભગવાન તરફથી મળેલી ગોડ ગિફ્ટ માને છે. સાથે સાથે જ 1 મિનિટમાં તમામ ભાષાઓના 23 શબ્દો લખવાની ઝડપ પણ છે અને આ લખાણ અરીસામાં જુઓ તો સીધું દેખાય છે એટલે આ એક અનોખી કળા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતી આ મહિલા ઉલટી ભાષા લખવામાં એવો હાથ બેસી રહ્યો છે કે તે 1 જ મિનિટમાં 23 શબ્દો લખી શકે છે. નાનપણમાં માત્ર ઉલટું લખવાનો શોખ હતો પરંતુ એક દિવસ આ કળા બળી જશે તેવો વિચાર સુધા કર્યો ન હતો. ભગવદ્ ગીતા મને ભજવે તું નવલકથા સહિતના પુસ્તકો આ મહિલાએ અવળી લિપિમાં લખી નાખ્યા છે. હવે સૌથી મોટો ગ્રંથ મહાભારત ઉલટી ભાષામાં લખવાનું શરૂ કર્યું છે. પ્રીતિબેન દ્વારા આવનાર દિવસોમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભાષા પર પ્રભુત્વ હોવું એ સામાન્ય બાબત છે પરંતુ એક નહીં ચાર ચાર ભાષાઓ ઉલટી રીતે અને એમાંય પૂરા પ્રભુત્વ સાથે લખવી એ ખાસ બાબત છે. આવું ખાસ કરનાર અરવલ્લી જિલ્લાની પ્રીતિબેન શાહ ગુજરાતમાં અને ગુજરાતી ભાષાનું ગૌરવ કહી શકાય. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે બીજી ન્યૂઝ અરવલ્લી. મારા પત્ની પ્રીતિ શાહ નાના હતા ત્યાંથી ચારે ભાષાઓ હિન્દી અંગ્રેજી સંસ્કૃત તથા ગુજરાતી એ અવળી લિપિમાં લખે છે અને એ જો ઓડિશામાં જોવામાં આવે તો સીધું વંચાય છે. આ એક કુદરતી ગિફ્ટ છે એમ કહો તો ચાલે કે કુદરતી બક્ષિસ છે એમ કહો તો પણ ચાલે. અને ત્યારબાદ તેઓએ રામાયણ મહાભારત ગીતા પણ તે અવળી લિપિમાં લખેલ છે જેનું ઘણા લોકોએ લાભ લીધેલ છે. મોડાસાની ઘણી સંસ્થાઓમાં બેનને બોલાવવામાં આવેલ છે અને બાળકોને તે માટેનો અભ્યાસ પણ આપ્યો છે એ પણ તેમના માટે ગૌરવની બાબત છે. અને આ માટે અમારા ગિનીઝ બુકમાં સ્થાન મળે તે માટે મારા પ્રયત્નો ચાલુ છે અને હાલમાં પણ પ્રયત્નો ચાલુ છે અને મને આશા છે કે ગિનીઝ બુક સ્થાન મળશે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ નિવૃત્ત થતા વિજય સમારોહ યોજાયો. માંગરોળ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવતા એએસઆઈ મોહનભાઈ ચુડાસમા પોતાની વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા માંગરોળ પીએસઆઈ કલોત્રા સાહેબના વરદ હસ્તે નાળિયેર ફોડો આપી વિદાયમાં આપવામાં આવેલ તેમજ આ પ્રસંગે માંગરોળ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ દ્વારા સન્માન કરી વિદાયમાં આપવામાં આવેલ. મહત્વપૂર્ણ એ છે કે મોહનભાઈ ચુડાસમાએ 30 વર્ષની નોકરી દરમિયાન કોઈ પણ જાનની ફરિયાદ કોઈ સ્ટેશનમાં ઉભી થઈ નથી અને તેમની મીઠી વાણીથી તમામ સ્ટાફના દિલ જીતી બીજાને ઉપયોગી થતા હર હંમેશા સાદગીથી જીવન જીવતા હતા. આ વિદાય સમયે કોઈ સ્ટાફ મિત્રોએ મીઠું મોઢું કરી વિદાયમાં આપવામાં આવ્યું હતું. મોહનભાઈ નું આરોગ્ય તંદુરસ્ત સુખમય રહે તેની શુભેચ્છા પાઠવેલ. અહેવાલ જીતેન્દ્ર પરમાર સાથે બીજી ન્યૂઝ માંગરોળ. આજરોજ અમારા માંગરોળ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મોહનભાઈ ચનાભાઈ ચુડાસમા પોતાની વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા છે જેનો આજે અમે નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરેલ હતું અને મોહનભાઈ
આજે તેમની વયમર્યાદા પૂર્ણ કરી આજે નિવૃત્ત થયેલ છે અને હવે પછી નિવૃત્તિ જીવનમાં તેઓ તેમના ફેમિલી સાથે આનંદમય જિંદગી જીવે અને આનંદથી ગુજારે અને તેમનું ભગવાન સ્વાસ્થ્ય તેમનું તથા મારા બાળકોનું સારું રાખે એવી એમને બધા અમોએ તથા તમારા મારા સ્ટાફના માણસોએ શુભેચ્છા પાઠવેલ છે. રાજકોટ શહેરને સ્માર્ટ સિટી તરફ આગળ વધારવા રાજકોટ મહાનગરપાલિકાએ લીધું એક મહત્વનું પગલું. ભારતમાં સૌપ્રથમ વખત બીઆરટીએસ બસ સેવાની ટિકિટનું ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ. જામકલ્યાણપુર તાલુકાના પિટારા ગામે યોજાયો મલકુસ્તી મેળો 5000 વર્ષો જૂનો ઇતિહાસ ધરાવે છે આ ગામ. આ વર્ષે પ્રાચીન મેળામાં ઘોડા રેસનું પણ આયોજન થતા લોકો થયા ઉત્સાહિત. અરવલ્લી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાલ. એક દિવસીય હડતાલમાં બીએસએનએલ પણ જોડાયું. પડતર માંગણીઓના પ્રશ્ન હડતાલ. તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકાય નહીં. એવી જ રીતે નમસ્કાર.